શું તમે દર વર્ષે ન્યૂ ઇયર્સ રેઝોલ્યુશનમાં જિમ જવાનું અને આ વખતેથી તમારી હેલ્થ ઉપર ફોકસ કરવાનું રેઝોલ્યુશન લો છો અને પછી 2 કે 3 દિવસ જિમ જઈ કે 2 કે 3 દિવસ એક્સરસાઇઝ કરી અને મૂકી દો છો? શું તમે નવું કંઈ પણ કરવાનું ચાલુ કરો, કોઈ પણ નવી એક્ટિવિટી કરવાનું સ્ટાર્ટ કરો અને એને 2-3 દિવસથી વધારે સુધી સસ્ટેન નથી કરી શકતા? આજે આપણે એના વિશે વાત કરશું. નમસ્કાર, મારું નામ છે ડૉક્ટર મનન ઠકરાર એન્ડ વેલકમ ટુ ટાઈપ રાઇટર. મોટા ભાગે આપણે એવું વિચારતા હોઈએ છીએ કે લાઈફમાં કોઈ પણ વસ્તુ અચીવ કરવા માટે મોટિવેશન એ સૌથી મોટી વસ્તુ છે. મોટિવેશન હોય, આપણે પ્રેરણા હોય આપણી અંદર, તો આપણે કોઈ પણ વસ્તુ અચીવ કરી શકીએ છીએ. મોટાભાગના મોટિવેશનલ સ્પીકર્સ પણ કદાચ અહીંયા જ માર ખાઈ જાય છે, કારણ કે જ્યારે આપણે એ 2-3 કલાકનું સેમિનાર અટેન્ડ કરીએ અથવા જ્યારે આપણે મોટિવેટેડ થઈ અને કોઈ નિશ્ચય કરીએ, કોઈ નિર્ણય લઈએ, તો ત્યારે આપણે ખૂબ મોટિવેટેડ ફીલ કરતા હોય, ખૂબ સારું ફીલ કરતા હોય અને પહેલાં થોડા દિવસ સુધી આપણે કદાચ સસ્ટેન પણ કરી શકતા હોઈએ છીએ, પણ એના પછી એ વસ્તુ ક્યાં ગાયબ થઈ જાય છે કંઈ ખબર નથી હોતી. થોડું વૈજ્ઞાનિક રીતે જોઈએ તો મોટિવેશન 2 પ્રકારના હોય છે, ઇન્ટ્રિન્ઝિક અને એક્સટ્રિન્ઝિક મોટિવેશન. એક્સટ્રિન્ઝિક મોટિવેશન એટલે એવી વસ્તુનું પ્રેરણા કે એવી વસ્તુનું મોટિવેશન કે જે બાહ્ય છે. જેમ કે કોઈ પરીક્ષાના ડરથી, એક્ઝામના ડરથી આપણે જે વાંચીએ તો એ ક્લાસિક એક્ઝામ્પલ છે એક્સટ્રિન્ઝિક મોટિવેશનનું, કે ત્યારે આપણે ભણીએ છીએ તો એ એક્ઝામના ડરથી ભણીએ છીએ. અથવા કોઈ મેરેથોન ભાગવા માટે થઈ અને આપણે જે તૈયારી કરીએ તો એ તૈયારી જે છે એ ખાલી એ મેરેથોન પૂરતી સીમિત છે, એટલે કે એ એક્સટ્રિન્ઝિક મોટિવેશન છે. જ્યારે કે ઇન્ટ્રિન્ઝિક મોટિવેશન એટલે કે આપણી અંદરથી આવેલું મોટિવેશન, જેમ કે કોઈક વસ્તુ જાણવા માટે કોઈ વસ્તુ વિશે વાંચવું, તમારી ફેવરિટ બુક વાંચો છો કે તમારું ફેવરિટ તમે સિરીઝ જુઓ છો, ત્યારે જે મોટિવેશન છે એટલે છે, કારણ કે તમે એ પ્રોસેસને એન્જોય કરો છો, એને કહેવાય ઇન્ટ્રિન્ઝિક મોટિવેશન. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ એક્સટ્રિન્ઝિક મોટિવેશનથી કરીએ તો આપણે ધ્યેયલક્ષી વિચારીએ છીએ, ટાર્ગેટ ઓરિએન્ટેડ વિચારીએ છીએ. જ્યારે કોઈ પણ વસ્તુ જ્યારે આપણે ઇન્ટ્રિન્ઝિક મોટિવેશનથી કરીએ તો આપણે પ્રોસેસ એન્જોય કરીએ છીએ. ધ્યેયલક્ષી વિચારવાથી પણ અમુક વસ્તુઓ લાઈફમાં મળતી ચોક્કસ હોય છે, પણ ધ્યેયલક્ષી રીતે વિચારવાના અમુક ગેરફાયદાઓ છે. જ્યારે આપણે ધ્યેયલક્ષી એટલે કે ટાર્ગેટ ઓરિએન્ટેડ વિચારીએ તો આપણું હંમેશા ફોકસ ટાર્ગેટ ઉપર હોય છે અને આપણે ક્યારેય ફોકસ આપણા ઉપર કે એ પ્રોસેસને એન્જોય કરવા ઉપર નથી કરી શકતા, આપણે એ વસ્તુને માણી નથી શકતા. વાંચવું, એક્સરસાઇઝ કરવું, બુક વાંચવું એ એન્જોય નથી કરી શકતા. બીજી વસ્તુ કે જ્યારે આપણે ધ્યેયલક્ષી વિચારીએ તો જ્યાં સુધી આપણને ધ્યેય પ્રાપ્તિ ના થાય, જ્યાં સુધી આપણને ટાર્ગેટ અચીવ ના થાય, ત્યાં સુધી આપણે આપણી બીજી બધી જે લાઈફ છે, રોજબરોજની જિંદગી છે, એ બધી સાઈડમાં મૂકી દઈએ છીએ અને આ વસ્તુ સસ્ટેનેબલ નથી, આ વસ્તુ લાંબા સમય સુધી ચાલી ન શકે. કારણ કે આપણી જે ઇનહેરન્ટ પર્સનાલિટી છે, આપણને જે વસ્તુઓ કરવી ગમે છે, જે વસ્તુ આનંદ મળે છે, એ બધું તો આપણે વહેલા મોડું તો કરવાના જ ને. એટલે ધ્યેયલક્ષી વિચારીએ ત્યારે આપણે આપણું નોર્મલ જીવન સાઈડમાં મૂકી દઈએ છીએ, એટલે આ વસ્તુઓ સસ્ટેન નથી થતી. તો લાઈફમાં કોઈ પણ વસ્તુ સસ્ટેન કરવાની કી શું છે, એ મોટિવેશન નથી, એ છે હેબિટ. આના વિશે વધારે જાણવું હોય, હેબિટ, મોટિવેશન વર્સિસ હેબિટ કે પ્રેરણા વર્સિસ આદત, એના વિશે વધારે જાણવા માટે આ બુક ચોક્કસ વાંચજો, એટોમિક હેબિટ્સ. ધીસ ઇઝ આ વન ઓફ માય ફેવરિટ બુક્સ ઓફ ઓલ ટાઈમ છે અને આમાં એમણે ખૂબ સરસ રીતે કહ્યું છે કે હેબિટ્સનું ઇમ્પોર્ટન્સ શું છે. બીજી પણ ઘણી બધી સારી બુક્સ છે, જેમ કે ધ 5 AM ક્લબ, ધ મંગ હુ સોલ્ડ હિઝ ફરારી, એ બધી ચોક્કસ વાંચવી જોઈએ, પણ શરૂઆત ચોક્કસ એટોમિક હેબિટ્સથી કરજો. એક ખૂબ જ મહત્વની વસ્તુ મોટિવેશન કરતાં હેબિટમાં એ છે કે હેબિટ એફર્ટલેસલી થતી હોય છે. જ્યારે તમે કોઈ પણ વસ્તુ કોશિશ કરીને મોટિવેશનથી તમારે કરવી પડે તો તમારે એમાં એફર્ટ પુટ ઇન કરવી પડે, વેર એઝ એ જ વસ્તુ જો તમે હેબિટ હોય, જેમ કે વહેલું ઉઠવું જો એકવાર તમારી આદત બની ગઈ, ટાઈમ પર ખાવું એ તમારી આદત બની ગઈ, ચોખ્ખાઈ રાખવી, સ્વચ્છતા રાખવી એ તમારી આદત બની ગઈ, તો એ એફર્ટલેસલી થાય, ઓટો પાયલટ ઉપર ચાલે. હવે આપણને ખબર છે કે મોટિવેશન વર્સિસ હેબિટ, તો હેબિટ પ્રિફરેબલ છે, સસ્ટેનેબલ છે અને એન્જોયેબલ છે, પણ કોઈપણ મોટિવેશનને હેબિટમાં ચેન્જ કઈ રીતે કરશું, એ મોટિવેશનને, પ્રેરણાને આદતમાં કઈ રીતે બદલશું, એના 4 પગલાં છે. પહેલું પગલું પ્રેરણા ચોક્કસ છે, પહેલું પગલું મોટિવેશન ચોક્કસ છે. તો શરૂઆત ત્યાંથી જ થાય કે આપણને કોઈ વસ્તુનું મોટિવેશન થાય,
હું હેલ્ધી થાઉં, એક્ઝામમાં સ્કોર કરું, સારા માર્ક્સ મેળવું, એક્સપર્ટ થાઉં મારી ફિલ્ડમાં. એ મોટિવેશન જરૂરી છે, પણ એના કારણે બીજું પગલું આવવું જોઈએ, ક્રેવિંગ. આપણને એક તીવ્ર ઈચ્છા થવી જોઈએ કે મારે એ વસ્તુ અચીવ કરવી છે, કાં તો મારે મારી હેલ્થ બેટર કરવી છે, એવું કશું પણ. એ ક્રેવિંગ થયાના પછીનું પગલું છે કે આપણે એ પ્રોસેસ ચાલુ કરીએ, આપણે એક્શન સ્ટાર્ટ કરીએ. અને એ એક્શન સસ્ટેનેબલ ત્યારે રહેશે જ્યારે આપણે એને કોઈક જાતનો રિસ્પોન્સ આપશું. એ રિસ્પોન્સ આપણી બાહ્ય દુનિયા, આપણી ઓબ્જેક્ટિવ વર્લ્ડમાં દુનિયા આપણને આપે, જેમ કે આપણો પહેલો નંબર આવે, કે આપણે વર્લ્ડ કપ જીતીએ, કે આપણને ગોલ્ડ મેડલ મળે, કોંગ્રેચ્યુલેશન્સ નીરજ ચોપડા. એ પહેલાં આપણે પોતાની જાતને એ વસ્તુ માટે રિસ્પોન્સ આપવો પડશે. નાની નાની જે જીત છે, કે આટલા પેજ પૂરા કર્યા, કે આજે આટલા સેટ કર્યા, કે આજે મેં આટલી મહેનત કરી, એ પછી હું પોતાની જાતને કોઈ જાતનો રિવોર્ડ આપું, કોઈ જાતનો રિસ્પોન્સ આપું. એવી નાની નાની જીતો ભેગી થશે ત્યારે દુનિયા જ્યારે આપણને રિવોર્ડ આપશે ત્યારે એનું રીઇન્ફોર્સમેન્ટ, એટલે કે એ રિવોર્ડનો રિસ્પોન્સ ખૂબ વધારે આવશે. નીરજ ચોપડા જેવા એથ્લીટ્સ હવે આગળ જઈને આનાથી ખૂબ વધારે જ સારું કરવાના, કારણ કે એકવાર એમના ઓબ્જેક્ટિવ વર્લ્ડે પણ એમને પ્રોત્સાહન આપ્યું. એટલે ચાર પગલાં જે ખૂબ મહત્વના છે. પહેલું છે એ મોટિવેશન, પ્રેરણા. બીજું છે એ વસ્તુનું ક્રેવિંગ. ત્રીજું છે રિસ્પોન્સ જે આપણે પોતાને આપીએ સબ્જેક્ટિવલી. અને ચોથું જે સૌથી વધારે કદાચ રીઇન્ફોર્સ કરે એ છે રીઇન્ફોર્સર, કે બાહ્ય રિવોર્ડ. આ બધું આપણે વિચારી લીધું અને કોઈક મોટિવેશનને હેબિટમાં ચેન્જ કરવાની આપણે મહેનત ચાલુ કરી દીધી, પણ એ પ્રોસેસને સહેલી કઈ રીતે બનાવશું? એ પ્રોસેસને સહેલી બનાવવાના બે ખૂબ જ સારા અને ખૂબ જ સિમ્પલ રીત છે. પહેલું છે એન્વાયરમેન્ટ ડિઝાઇન. એન્વાયરમેન્ટ ડિઝાઇન એટલે શું? જે તમારી આદત, જે તમારી એમ્બિશન છે, એ એમ્બિશન અને તમારી જે લાઇફસ્ટાઇલ છે એ વચ્ચે મિનિમમ પગલાં બનાવો. એ વસ્તુ કરવી તમારા માટે ખૂબ જ સહેલી બનાવો. તમારા ઘરથી 4 કિલોમીટર દૂર હોય એવું જીમ પસંદ કરવા કરતાં તમે ચાલીને 2 મિનિટમાં પહોંચી જાઓ એવી જગ્યાએ જીમ પર જાઓ. આ વસ્તુનો સૌથી ઇઝી એક્ઝામ્પલ આપણે જ્યારે એમેઝોન કે ફ્લિપકાર્ટ ઉપરથી શોપ કરતા હોઈએ, ની બાજુમાં જ બાય નાવ બટન હોય છે. આ કોઇન્સિડન્સ નથી, આ વેરી વેલ ડિઝાઇન્ડ એન્વાયરમેન્ટ છે કે કોઈ પણ વસ્તુ તમે જુઓ તો એની બાજુમાં જ જ્યારે બાય નાવનું બટન છે તો એ એકદમ કન્વિનિયન્ટ છે. એ એન્વાયરમેન્ટ એવું ડિઝાઇન કર્યું છે કે પરચેઝ એકદમ ઇઝી થઈ જાય. તો તમારી અને તમારી ચાહીતી આદત વચ્ચે બને એટલા પગલાં ઓછા કરી નાખો કે જેથી કરીને એ આદત તરફ જવું તમારા માટે ખૂબ સહેલું બની જાય. એનું જ ઊંધું એક એક્ઝામ્પલ આપું તો નેટફ્લિક્સ કે એમેઝોન ઉપરનું તમારું સબસ્ક્રિપ્શન કેન્સલ કરવું હોય તો તમારે વેબસાઇટના કોઈ ખૂણે જઈ અને શોધવું પડશે કે એ ક્યાં છે. એવી જ રીતે તમે તમારી આદત અને તમારા એન્વાયરમેન્ટ વચ્ચે મિનિમમ પગલાં રાખો કે જેથી કરીને કરવું તમને સહેલું પડે. બીજી વસ્તુ જે તમારી અને તમારી આદત વચ્ચેની દૂરી એકદમ ઓછી કરી નાખશે એને કહેવાય પોતાની જાતને ક્યૂ આપવું. આપણે જોયું હશે કે જ્યારે આપણે જિમમાં હોય ત્યારે આપણે જે જુસ્સાથી ને જે એક્સરસાઇઝ કરી શકીએ એ રૂટીનલી ન કરી શકીએ, કારણ કે જિમનું જે માહોલ છે એમાં તમે મોટિવેશનલ કોટ્સ, સારા સારા ફિઝિકના ફોટા, એ બધી વસ્તુઓ જુઓ છો. એવી જ રીતે લાઇબ્રેરીમાં તો આપણી વાંચવાની એફિશિયન્સી ખૂબ વધી જતી હોય છે. એટલે પોતાની જાતને કોન્સ્ટન્ટલી એવા ક્યુઝ આપવા, પછી એ નાની નાની સ્ટીકી નોટ્સ હોય, રિમાઇન્ડર્સ હોય કે કોઈ પણ હોય, કે જેથી કરીને તમારું જે ફ્યુલ છે એ ચાલતું રહે, આગ બળતી રહે, એના માટે પોતાની જાતને આવા ક્યુઝ આપવા, આપ્યા કરવા, એ ખૂબ જરૂરી છે. તો આ અઠવાડિયાનું મન શું કહે છે? મન કહે છે કે મોટિવેશન જે છે એ એક જાતની ચિંગારી છે, પણ એ ચિંગારીને ફાયરમાં, એટલે કે આગમાં કન્વર્ટ કરી અને કન્ટિન્યુ રાખવા માટે જે પેટ્રોલ જોઈએ છે તે પેટ્રોલ છે આદત. તો તમારા મોટિવેશન નામક ચિંગારીને કે પ્રેરણા નામક ચિંગારીને આદતમાં બદલી અને એક સસ્ટેનેબલ ચેન્જ અચીવ કરવાનો આજથી આપણે નિર્ણય લઈએ. મળીએ આગલે અઠવાડિયે ટાઈપરાઈટરમાં.